હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો ધોરણ 2માં આજે આપણે હિન્દી વિષય ભણીશું, જેમાં આપણે સ્વર ઊ ભણવાના છીએ. ઊ સે ઉલ્લુ, ઉલ્લુ યાની ઘુવડ. અહીંયા ઊ ઘૂટીશું, ઉલ્લુ યાની ઘુવડ. ઊ સે અસ્ત્ર, અસ્ત્ર યાની અસ્ત્રો. અને આ જે ઊ ડબલ લાઇનમાં આપેલું છે, જેની અંદર આપણે સરસ મજાનો રંગ પૂરવાનો છે, આ છે તમારું એચ ડબલ્યુ. આની અંદર તમારે મનપસંદ રંગ પૂરવાનો રહેશે. ચાલો આપણે ઊ લખતા શીખીશું. ચલો અહીં તમને ટપકા ટપકાથી ઊ લખેલો આપેલો છે, જેને આપણે ઘૂંટવાનો છે. તો આપણે સરસ મજાની પેન્સિલ વડે એક જ વાર પેન્સિલ ચલાવીને ઊ ઘૂંટીશું. આ રીતે 3 વાર ઊ ઘૂંટીશું અને સામે બાજુની ખાલી જગ્યામાં 4 વાર ઊ લખવાનું છે. બરાબર, ચાલો ત્યાર પછી બીજી લાઈનમાં કરીશું. આ રીતે 3 વાર ઊ લખીશું અને ઘૂંટીશું અને 4 વાર લખીશું. બરાબર છે. ચાલો ત્યાર પછી કુથી શ્રુ જોઈશું. તો ચાલો તમને સૌ પ્રથમ તો પેલું ડોટ ડોટથી આપેલું છે, તો પહેલાં એ કુ ઘૂંટીશું અને નીચે 2 વાર કુ લખવાનો છે. આ રીતે ત્યારબાદ લખીશું કુ, એ પણ સેમ 2 વાર નીચે લખીશું. ત્યારબાદ લખીશું ગુ, ગુ એક વાર ઘૂંટવાનું છે અને 2 વાર સુંદર અક્ષરે લખવાનું છે. ચુ, છુ, જુ, ઝુ, ટુ, ઠુ, ડુ. બોલતા જશું અને લખીશું ઢુ, ત્યાર પછી આવીશે ભણુ, ઠુ, દુ, ધુ, નુ, પુ, બુ, ભુ, મુ, યુ, ત્યાર પછી આવશે યુ, પછી રુ, લુ, વુ. આ રીતે તમારે કુથી શ્રુ સુધી સુંદર અક્ષરે 3 વાર લખવાનું છે. એક વાર ડોટ ડોટ છે એ ઘૂંટીશું અને ત્યાર પછી નીચે 2 વાર લાઇનમાં સુંદર અક્ષરે લખીશું. બરાબર છે. હું, શું, જ્ઞુ, ત્રુ,
અને સ્રુ. જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગુ થી સ્રુ સુધી સુંદર અક્ષરે લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન કરીએ તો વાંચવું શીખો અને લખો. અહીં આપણે શબ્દ લખવાના છે, જે શબ્દ પણ પહેલાં વાંચવાના છે, ત્યાર પછી દોઢ દોઢ ટપકા આપેલા છે, જોડીને શબ્દ લખીશું અને નીચેની બે લાઇનમાં સુંદર અક્ષરે લખીશું. આ રીતે સૌ પ્રથમ તો પુત્ર તેને લખીશું, પુત્ર, અને નીચેની લાઇનમાં બે વાર લખવાનું છે પુત્ર, પુત્ર. આ રીતે શબ્દ લખવાના છે. ચતુર આપણે લખીશું નીચે, ચતુર, ચતુર. શુભ, શુભ, શુભ. મધુર, મધુર, મધુર. આ રીતે શબ્દ વાંચવાના છે અને નીચે એક વાર ઘૂંટવાના અને બે વાર લખવાના છે. કુલ, દાતુન, બટુઆ અને મુરલી, બરાબર છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન કરીશું. ઉથી શરૂ થનાર શબ્દને ખરું કરો. અહીં આપેલા શબ્દનું વાંચન કરવાનું છે અને જે શબ્દ ઉથી શરૂ થાય એ બોક્સની અંદર ખરું કરવાનું રહેશે. ઉછંગ, તો આપણે ઉ એમાં ઉથી શરૂ થાય છે શબ્દ એટલે એની સામે ખરું કરીશું. પછી છે અમર, એ તો અથી શરૂ થાય છે. પછી ઉપલા, તો આ ઉથી થાય છે તો આ બોક્સની અંદર કરીશું ખરું. મામા, તો મથી થાય છે. ઉધર, આ બોક્સની અંદર ખરી કરીશું, ઉથી શરૂ થાય છે. અને કંગન, બરાબર છે. આ બે શબ્દ ઉથી શરૂ થાય છે તો એ બોક્સની અંદર આપણે ખરું કરીશું. ચાલો સામે આગળ જોઈએ તો ઉની તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીં આપણને કેટલાક શબ્દ આપેલા છે જેને ઉની દિશામાં વાંચીને શબ્દ બનાવવાનો છે. દાખલા તરીકે માં, તો અહીં આપેલો છે તો ઉ, તો ઉ માં બંને ભેગું કરીશું, શું શબ્દ બનીશે? ઉમાં. એવી રીતે બીજા શબ્દ બનાવીશું, ઉષા. ત્યાર પછી છે ઉત્તરના, ઉડાન, ઉધર અને ઉપજ. આ રીતે ઉની તીરની દિશામાં વાંચીને આખો શબ્દ બનાવવાનો હોય છે. ચાલો આગળ જોઈશું તો ચિત્ર ઓળખીને તેનું નામ લખો. ચિત્ર ઓળખીને તેનું હિન્દી નામ લખવાનું છે. પહેલું ચિત્ર સાંગ દેખાય છે, કાચબાનું. કાચબાને હિન્દીમાં કહેવાય કચુઆ, તો આપણે લખીશું કચુઆ, કચુઆ. આ શું છે? ફૂટબોલ, તો હિન્દીમાં કહેવાય ફૂટબોલ, તો લખીશું ફૂટબોલ. આ શાનું ફૂલ છે? ગુલાબનું, તો લખીશું ગુલાબ. અને આ મુનિ છે, ઋષિ મુનિ છે, તો એને લખીશું મુનિ, બરાબર છે. બા દોસ્તો, આ ચિત્ર ઓળખીને કૌંસમાંથી નામ શોધીને લખવાનું છે. આ તમારે તમારી હિન્દી પ્રવેશિકામાં સ્વર ઉ લખવાનો રહેશે. અસ્તુ.